मंचों पर उपस्थित नायब मुख्यमंत्री आदरणीय श्री नितिन भाई पटेल, अमारा सौना वडील अने किसान पुत्र केंद्रना कृषि मंत्री आदरणीय श्री रूपाला साहेब, अमारा मंत्रिमंडळना साथी आदरणीय श्री भूपेन्द्र सिंह जी, आदरणीय श्री बाबू भाई, आदरणीय श्री चिमन भाई, मंचस्थ सौ महानुभाव, विशाल संख्या में उपस्थित खेडूत भाइयों अने बहनों, सौप्रथम आवनारा दिवसों में गुजरात में वाइब्रंट समिट के देशना अने दुनियाना तमाम उत्पादकों, उद्योगकारों, संशोधकों आ बधाने गुजरात में बोलावीने गुजरातनी विकास यात्रा ने खूब आगळ वधारीने टोच ऊपर लावा माटे वाइब्रंट समिट थवानुं छे। एनी पहेला तैयारी रूपे अलग अलग क्षेत्रोना परिसंवादो, प्री समिट पूर्व भूमिका बनी जाए अने ए दृष्टिथी शुरुआत थई रही छे। त्यारे आजे कृषि क्षेत्रे खेत उत्पादन में जे कई संशोधनों, साधनों, टेक्नोलॉजी एमनु एक प्रदर्शन पण उद्घाटन थयुं, अलग अलग कंपनीओ पोतानी खेती उत्पादन ने वधारवा माटे जे संशोधनों ने साधनों, टेक्नोलॉजी एमने विकसावी छे एमनु उत्पादन, एनु प्रदर्शन, एनु निर्देशन ए कार्यक्रम सर्वात में आपणे उद्घाटन कर्युं। अने त्यारबाद अत्यारे आपणे जे परिसंवाद राख्यो छे के ग्रोथ ऑपोर्चुनिटी थ्रू सस्टेनेबल एग्रीकल्चर एंड फूड प्रोसेसिंग, आपणे जाणीए छीए के कृषि क्षेत्रे एक मोटी तक ऊभी थई छे अने किसानोनी खेत पैदाश ए सस्टेनेबल एनो वेचाण अने किसानों ने पैसा मळे अने एटला माटे फूड प्रोसेसिंग जो झड़पथी विकसावशुं नहीं तो खेडूतोने जे पूरतो लाभ मळवो जोईए ए लाभ पूरतो न मळे तो खेडूत समृद्ध न बने। અને એટલે જ ગુજરાત સરકારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધી સૌથી પ્રથમ પ્રાથમિકતા એ કૃષિ ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રે આપ્યું છે અને એના કારણે, એના પરિણામે ગુજરાતનો કૃષિ દર એ ડબલ ડિજિટ હંમેશા આપણે ટકાવી રાખ્યો છે। कपास हसे, मगफड़ी हसे, तेलेबिया हसे, बागायत खेती हसे, आ बधामां विकास थाय अने कृषि मेळाओ द्वारा गुजरातना कृषि वैज्ञानिकोने, अधिकारीओने गामडे गामडे मोकलीने खेडूतोनी खेती ए समय अनुसार ए वैज्ञानिक ढबे करतो थाय, पूरतू एने जानकारी मळे ए माटेनी सरकारी तंत्रनी व्यवस्था अने जेम जेम जरूर पड़ी एम किसान पोर्टल थी मांडीने लेटेस्टमां लेटेस्ट माहिती खेडूत सुधी पहोंचे ए माटे सरकारे बधी व्यवस्था करी छे अने एना भागरूपे गुजरातमां कृषि क्षेत्रे उत्पादनमां वधारो थता थता आजे आपणे डबल डिजिटे ऊभा छीए। स्वाभाविक छे के
નરેન્દ્રભાઈનું માનવું પણ છે કે આપણો દેશ કૃષિ પ્રધાન છે ત્યારે દિલ્હીનું બજેટ હોય કે ગુજરાતનું બજેટ હોય, કૃષિને, ખેડૂતને, કિસાનને, ગામડાને, ખેતીને કેન્દ્ર સ્થાને રાખીને એના માટેની ચિંતા, એના માટેના સંસાધનો, એ ખેડૂત એને મળતી સવલતોને કારણે એ આબાદ થાય, સમૃદ્ધ થાય, તો જ ખેતી સમૃદ્ધ થશે, ખેતી સમૃદ્ધ થશે તો ગામડું સમૃદ્ધ થશે, અને ગામડું સમૃદ્ધ થશે તો પૈસા શહેરોમાં આવશે અને શહેરોની પણ રોનક વધશે, અને એના આધાર ઉપર આખી ઇકોનોમીનો બેઝ એ કિસાન, કૃષિ, ખેડૂત, ગામડું એનો વિચાર કરીને કરવામાં આવી રહ્યો છે. હવેનો સમય એ છે કે ગુજરાતનો ખેડૂત ગુજરાતનો ખેડૂત બની ન રહે, એ ગ્લોબલ ખેડૂત બને, એ વિશ્વનો ખેડૂત બને, વિશ્વની કોમ્પિટિશનમાં આ ગુજરાતનો ખેડૂત ઊભો રહે અને વિશ્વની માંગોને પહોંચી વળવા માટે એ સક્ષમ બને, અને એટલા માટે આપણે આવનારા દિવસોમાં ચિંતા કરવાની છે. ગુજરાત સરકારે પણ 2016ની કૃષિ નીતિ જાહેર કરી છે, કૃષિ વ્યવસાય નીતિ, અને એ વ્યવસાય નીતિમાં અનેક આપણે પગલાઓ લીધા છે કે જેને કારણે કૃષિનો વ્યવસાય એને યોગ્ય દિશા મળે. આપણે બધા જાણીએ છીએ કે ગામડામાં લોકો રહેવું ગમતું નથી, લોકો શહેર તરફ આવી રહ્યા છે, ખેતીમાંથી પણ લોકો ઓછા થતા જાય છે, નવા યુવાનો, નવી પેઢી એનાથી વિમુખ થઈ રહી છે, એને આ કૃષિનો ધંધો, ખેતીનો ધંધો એ કરવા લાયક છે, એમાંથી પણ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એમ છે, અને આ વ્યવસાય એ જરૂરી છે. આ પ્રકારનું વાતાવરણ અને વ્યવસ્થા ઊભી કરશું તો મને એમ લાગે છે કે યુવાનોમાં જે નવા વિચાર, નવી સોચ, નવું સાહસ કરવાની હિંમત એ યુવાનોમાં જે છે ને એ જો કૃષિ તરફ આકર્ષાશે, ખેતી કરતો થશે, ખેતીમાં રસ લેતો થશે, તો ચોક્કસ આપણી ખેતી પણ ઇઝરાયલના ખેડૂતોની જેમ, ઇઝરાયલની ખેતીની જેમ આપણી ગુજરાતની ખેતી પણ એ દિશામાં આગળ વધી શકશે. અને એટલે આ નવી કૃષિ નીતિમાં સરકારે નક્કી કર્યું છે કે અલગ અલગ જે ખાલી કૃષિ ઉત્પાદન એટલું નહીં પણ કૃષિ ઉત્પાદન થયા પછી એને ફૂડ પ્રોસેસિંગમાં પૂરતી સહાયતા આપવામાં આવે, એમને ઉત્પાદન કરેલું અનાજ બગડે નહીં, નુકસાની ન પામે, વધુ ને વધુ ક્રોપ, એક ક્રોપ એનો વેચાય, ઓછામાં ઓછી નુકસાની થાય, આ પ્રકારની ચિંતા આ કૃષિ નીતિમાં નક્કી કરવામાં આવી છે. અને એના કારણે એનું કાર્યક્ષમ સ્ટોરેજ, એ સ્ટોરેજની કેપેસિટી, કોલ્ડ સ્ટોરેજથી માંડીને એ ઉત્પાદન સચવાય અને યોગ્ય ભાવ મળે ત્યારે એ બજારમાં વેચે એના માટેની ચિંતા, ટ્રાન્સપોર્ટેશનમાં પણ એને ઓછો ખર્ચ લાગે જેથી કરીને બજારના, વિશ્વના માર્કેટમાં એની કોસ્ટ ઊંચી ન આવે અને એને સારો નફો મળે, આ પ્રકારની પણ ચિંતા કરી છે. પ્રોસેસિંગ પ્રક્રિયા જેમ કે વર્ગીકરણ, ગ્રેડિંગ, વેક્સિંગ, પેકિંગ, આ બધાની પણ ચિંતા થાય. એની સાથે સાથે જરૂરી જે પ્રોસેસિંગ હાઉસ ઊભા કરવા પડશે તો એના માટે પણ પૂરતું મૂડીરોકાણ, અને મૂડીરોકાણમાં સરકાર એની સાથે ઊભી રહે અને એને વ્યાજની સબસિડી, એને લોન, અને એને વેટમાંથી પણ મુક્તિ, એને ઇલેક્ટ્રિસિટીમાં પણ પ્રતિ યુનિટ 1 રૂપિયાની સબસિડી, આ બધા પ્રકારના એને સાધનને એમને મદદ મળે એ માટે સરકારે નવી કૃષિ નીતિમાં આ બધી ચિંતા વ્યક્ત કરી છે.
25-25% સબસિડી નો વિચાર આપણે આ નવી કૃષિ નીતિમાં કર્યો છે. 10-10 લાખ રૂપિયાની મર્યાદામાં આપણે એને આ પ્રકારની સબસિડીઓ ચૂકવવાના છીએ અને 5 વર્ષ સુધીનો એને સેફ પીરિયડ પણ આપણે આમાં આપવાના છીએ. સાથે સાથે વ્યાજ સહાયની સબસિડી 7% વ્યાજ સહાય એની સામે એને સબસિડી મળે. અનુસૂચિત જાતિ જનજાતિ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ્સ મહિલા વિકલાંગ આવા ખેડૂતોને વધારાની 1% સબસિડી આપણી નવી નીતિમાં આપણે જાહેર કરી છે. હવાઈ ભાડું આપણે ઈચ્છીએ છીએ ગ્લોબલ ખેડૂત બને, તો ગ્લોબલ ખેડૂત ત્યારે બની શકશે કે એના માલનો નિકાસ મોટે પાયે થાય. આજ દિવસ સુધી અનાજની આયાતો કરવામાં આવી છે, આજ દિવસ સુધી આયાત આધારિત આ બધા ફૂડની આ દેશમાં વ્યવસ્થા બની હતી, હવે એને બદલે નિકાસની વાત થાય. કચ્છની ખારેક દુનિયામાં જાય, બનાસકાંઠાના દાડમ દુનિયાભરમાં જાય, સૌરાષ્ટ્રની મગફળીની મોટા પાયે નિકાસ થાય, કપાસની નિકાસ થાય, ફૂડ પ્રોસેસિંગ કરીને એનામાંથી જેમ અમૂલ એ જે ક્રાંતિ કરી છે અને તમામ ફૂડને પ્રોસેસ કરીને અમૂલે નવું રૂપ આપીને એ અને હમણાં જ પતંજલિમાં બાબા રામદેવજીએ પણ આ ફૂડ પ્રોસેસિંગના આધાર ઉપર એ બધી ખેત પેદાશોને નવા ફ્લેવર આપીને હવે એ પણ એક્સપોર્ટ થાય. ઇમ્પોર્ટ તો થતું બંધ થઈ ગયું છે. હિન્દુસ્તાન લીવરથી માંડીને આ બધાની સામે પતંજલિથી માંડીને ભારતની પ્રોડક્ટ્સ એ ઇમ્પોર્ટને તો રોક્યું છે, હવે એક્સપોર્ટ થાય અને દુનિયાનું માર્કેટ આપણે કબજે કરીએ એ પ્રકારની આખી વ્યવસ્થાનો વિચાર આપણે કરવો પડશે. અને એના માટે ગુજરાત સરકાર ખેડૂતોની સરકાર છે, ગુજરાત સરકાર કૃષિની ચિંતા કરે છે અને ખેડૂત જગતનો તાત એ સમૃદ્ધ બને, જગતના તાતને કોઈ તકલીફ ન પડે. ભૂતકાળમાં આત્મહત્યા થતી હતી એવી પ્રકારની નીતિઓને કારણે ખેડૂત બરબાદ હતો, એ ખેડૂત સમૃદ્ધ બને અને બીજા લોકો પણ ખેતી કરવા આકર્ષાય આ પ્રકારની આખી વ્યવસ્થા બનાવવા માટે સરકાર તત્પર છે. અને આ વખતના બજેટમાં ગુજરાતમાં પણ ફક્ત 1% વ્યાજે લોન, 3 લાખ રૂપિયા સુધીની લોન 1% વ્યાજે ગુજરાત સરકાર આપી રહી છે. નાના ખેડૂતો તો દુખી ન થાય. અને હું રૂપાલા સાહેબનો આ તકે આભાર માનું છું કે પાક વીમા માટે પણ જ્યારે ખેડૂતો માગી માગીને થાકી જાય, આંદોલનો કરવા પડે અને એને બદલે સમયસર 1700 કરોડ રૂપિયા તાત્કાલિક આ વર્ષમાં જ આપણે આપી અને ખેડૂતોના ખિસ્સામાં પૈસા આપ્યા છે અને એને કારણે પણ આપણે આ પ્રકારની ખેડૂતોને તકલીફ ન પડે અને ખેડૂત સાધન સંપન્ન બને એની ચિંતા કેન્દ્રની સરકાર હવે કરી રહી છે. પ્રધાનમંત્રીની નવી પાક વીમા પોલિસી પણ ખેડૂતોને સુરક્ષિત કરવા માટેની છે. અગાઉની પોલિસી માત્ર ને માત્ર બેંકોની ચિંતા કરતી હતી, પૈસા ડૂબી ન જાય. જ્યારે હવેની સરકાર એ ખેડૂતોની ચિંતા કરીને ઇન્સ્યોરન્સ પોલિસી બનાવી રહી છે, કેન્દ્ર સ્થાને ખેડૂતો હોય અને ખેડૂતની ચિંતા આ પ્રકારનું કર્યું છે. તાજેતરમાં જ નર્મદાના પાણી ગુજરાતમાં ઠેર ઠેર પહોંચાયેલા છે. ખેડૂતોને પાણી ને વીજળી મળે તો આપણે જાણીએ છીએ કે ખેડૂત એ દુનિયાભરની જે અનાજ ઉત્પન્ન કરવાની તાકાતની સામે સક્ષમ બનીને કામ કરી શકે. અને એટલે ગુજરાતમાં જેને કહી કે સંતુલન, ગુજરાતના દરેક વિસ્તાર, દક્ષિણ ગુજરાત હશે, ઉત્તર ગુજરાત હશે, સૌરાષ્ટ્ર હશે કે પછી મધ્ય ગુજરાતનો ભાગ હશે, ત્યાં બધે સિંચાઈનું પાણી પૂરતું મળી રહે, ઇલેક્ટ્રિસિટી પૂરતી મળી રહે અને ખેડૂત એ પોતે એક સિઝન નહીં, બબે 3-3 સિઝન લે એ પ્રકારની પણ વ્યવસ્થા ગુજરાતની સરકાર કરી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં ડબલ ડિજિટ ખાલી નહીં, 20%થી ઉપર આપણો દર બને અને ફૂડ પ્રોસેસિંગની આખી વ્યવસ્થાને કારણે ઉત્પન્ન કરેલો અનાજનો 1-1 કણ
એનું મૂલ્યવર્ધન થાય અને એક એક કણનો પૈસા ખેડૂતના ખિસ્સામાં જાય એ પ્રકારનો મને એમ લાગે છે કે આજનો વર્કશોપ આજનો પરિસંવાદ એ ઉપયોગી બને એવી અપેક્ષા રાખું છું અને ગુજરાતમાં સતત ખેડૂતોની ચિંતા કરીને કૃષિ લક્ષી જે આપણી ત્યાં 90,000 હેક્ટર જમીન એના ખૂણે ખૂણે એ ખેતીને લાયક વ્યવસ્થિત વ્યવસ્થા બને અને ડ્રીપ ઇરિગેશન જ ઉકેલ છે અને ડ્રીપ ઇરિગેશન દ્વારા પાણી બચાવીને એ પાણીનો વારંવાર ઉપયોગ કરીને જેટલું પાણી છે એટલાનો વધારે વધારે ઉપયોગ કરીને વધુને વધુ ખેત પેદાશો આપણે ઉત્પન્ન કરીએ એ અપેક્ષા રાખું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળો એ બદલ આપ સૌનો આભાર. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.